Myself, Patildhar Mishra from Vallabuddhi Polytechnic. Today I am going to present about the topic of surveying. Chapter number 5, Leveling and Contouring. First lecture ma apne leveling ne IMP joya chhe, pachi leveling ni definition joyi chhe, ane pachi joyi chhe ke level surface, horizontal plane ane horizontal line, barabar a definition joyi chhe, ne tyar pachi apne joyi chhe ke vertical plane ane vertical line ni definition joyi chhe. Ave apne joishu datum surface. Shu joishu datum surface, very most IMP definition. Exam ma 100% puchhay j chhe ke datum surface kone kevama aave chhe, barabar? Datum surface, swikrut tal, barabar swikrut tal kone kevama chhe datum surface. Leveling ma prithvi ni sapati parna vivid binduo ni uchai koi ek samtal ni sapati ne adha tarike laine mapvama aave, adha tarike lidhela aa samtal ne shu kevama aave chhe? Datum surface કહેવામાં આવે છે બરાબર datum surface કોને કહેવામાં આવે છે કે leveling માં પૃથ્વીની સપાટી પરના વિવિધ બિંદુઓની ઊંચાઈ શું હોય કોઈ પણ સમતલ leveling માં પૃથ્વીની સપાટી પરના વિવિધ બિંદુઓની ઊંચાઈ કોઈ પણ એક સમતલ સપાટીને આધાર તરીકે લઈને માપવામાં આવે છે આધાર તરીકે લઈને શું કરવામાં આવે છે માપવામાં આવે છે આધાર તરીકે લીધેલી આ સમતલ સપાટીને શું કહેવામાં આવે છે datum surface કહેવામાં આવે છે બરાબર હવે આપણે જોઈએ છે કે datum surface કોને કહેવાય છે બરાબર ધ્યાન આપજો ઇન લેવલિંગ ધ હાઈટ ઓફ વેરિયસ પોઈન્ટ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ ઇઝ મેઝર્ડ બાય ધ ટેકિંગ અ ફ્લેટ સરફેસ સચ એઝ એ બેઝ ધીસ ફ્લેટ સરફેસ ટેકન એઝ અ બેઝ ઇઝ કોલ્ડ એઝ એ datum surface બરાબર datum surface કોને કહેવામાં આવે છે તે વેરી મોસ્ટ IMP છે કે લેવલિંગ માં પૃથ્વીની સપાટી પરના વિવિધ બિંદુઓની ઊંચાઈ કોઈ એક સમતલને સપાટીને આધાર તરીકે લઈને માપવામાં આવે છે આધાર તરીકે લીધેલી આ સમતલ સપાટીને datum surface કહે છે ફોર એક્ઝામ્પલ તમને મેં ઉદાહરણ આપું કે આપણે જોઈએ છે કે રેલવે સ્ટેશન ઉપર તમારું અમલસાડ એવું બોર્ડ મારેલું છે બરાબર તેની નીચે લખેલું છે કે સમુદ્ર ટલસે 8 ની હાઈટ પે તો એ જે હાઈટ ડિસાઈડ કરેલી છે આપણે એમ લખીએ કે સમુદ્ર ટલસે 80 મીટર કી હાઈટ પે એવી રીતના લખેલું હોય તો એ હાઈટ કોના રેફરન્સમાં હશે બરાબર કોઈના તો રેફરન્સમાં લખેલું હશે ને તો કરાચીનો જે દરિયા કિનારો છે જેની ડેપ્થ જે છે તેના બેઝ ઉપર આ બધી ડેપ્થ લખેલી છે એટલે કોને એક રેફરન્સ તરીકે લીધો કરાચીનો દરિયા કિનારો દરિયા કિનારાની જે ઊંડાઈ છે તેના બેઝ ઉપર આ બધી વસ્તુની ઊંડાઈ લખેલી છે જેનું મેઝરમેન્ટ દર 19 વર્ષે કરવામાં આવે 19 વર્ષે datum surface એટલે 19 વર્ષે આની મેઝરમેન્ટ કરવામાં આવે બરાબર તો datum surfaceમાં ખબર પડી ગઈ તમને કે datum surface કોને કહેવામાં આવે કે એક બિંદુને આધાર તરીકે લઈએ બરાબર ને તેના બેઝ ઉપર આપણે બીજા બધા બિંદુઓની આપણે હાઈટ મેઝર કરીએ ધારો કે મેં એમ કહું છું કે આટલું ઊંચું હોવું જોઈએ બરાબર તો કોઈ એનાથી આટલું ઊંચું હોય કોઈ એનાથી વધારે ઊંચું હોય તો આ તમારું કયો છે datum છે બરાબર કે આ આપણી ફિક્સ હાઈટ છે કે આટલું ઊંચું હોવું જોઈએ આટલું ઊંચું નથી કોઈ એનાથી નીચું છે કોઈ એનાથી ઊંચું છે કોઈ એનાથી આટલી હાઈટ ઉપર છે બરાબર કોઈ એનાથી વધારે હાઈટ ઉપર છે કોઈ એનાથી નાનું આવી રીતના બી આવેલો તો આ જે છે તે તમારું શું થયું એક datum surface એટલે લેવલિંગમાં પૃથ્વીની સપાટી પરના વિવિધ બિંદુઓની ઊંચાઈ આપણે કોઈ પણ એક સમતલ સપાટીને આધાર તરીકે માપવામાં આવે છે આધાર તરીકે લીધેલા આ સમતલને શું કહેવામાં આવે છે datum surface કહેવામાં આવે છે બરાબર ઇંગ્લિશમાં કહે તો ઇન લેવલિંગ ધ હાઈટ ઓફ વેરિયસ પોઈન્ટ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ ઇઝ મેઝર્ડ બાય ટેકિંગ અ ફ્લેટ સરફેસ એઝ અ બેઝ ધીસ ફ્લેટ સરફેસ ટેકન એઝ એ બેઝ ઇઝ કોલ્ડ એઝ એ datum surface બરાબર